અંકલેશ્વર નગરપાલિકામાં આજે મળેલી ત્રિમાસિક સામાન્ય સભામાં 47 જેટલા કામોને બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ પીડબ્લ્યુડીને રસ્તો ફાળવવા માટે શાસક પક્ષમાંથી વિરોધનો સૂર ઉઠ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડની મીટિંગનું આજરોજ પાલિકાના સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 47 જેટલી વિવિધ વિકાસ તથા વહીવટ કામોને શાસક પક્ષે બહુમતીના જોરે બહાલી આપી હતી. ગણ્યા ગાંઠ્યા વિપક્ષી સભ્યોએ અનેક કામોમાં વિરોધ કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મીટિંગમાં આજરોજ પાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. શાસક પક્ષને સફળતા હાંસલ થઈ હતી. સૌથી અગત્યનો ઠરાવ અંકલેશ્વર ઓએનજીસી ઓફિસથી ભરૂચી નાકા વચ્ચેના અને અંકલેશ્વર નગરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગને પીડબ્લ્યુ ખાતા પાસેથી અંકલેશ્વર નગરપાલિકા હસ્તક લઈ લેવા અંગેનો હતો, જેનો વિપક્ષના સભ્યોએ જોરદાર વિરોધ કર્યો હતો. તો તેમના શૂરમાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ શૂર પુરાવ્યો હતો, જોકે પક્ષની શિસ્તાને લઈને તેઓ ખુલ્લી રીતે વિરોધ કરી શક્યા ન હતા. આ ઉપરાંત સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા ઉપરાંત શાળા, ફાયર વિભાગના અમુક કામો, નગરપાલિકાની માલિકીની ભાડા પેટે અપાયેલ મિલકતોના ભાડામાં વધારો, સુકાવલીની સાઈડને નિઃશુલ્ક ધોરણે ખાનગી એજન્સીને કચરો ઉઠાવવાના કરાર સંબંધે ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. જોકે વિપક્ષે આ મામલે કેટલીક બાબતોમાં વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ સત્તા પક્ષના સભ્યો વધુ હોવાથી કામો સર્વાનુમતે મંજૂર થયા હતા. સામાન્ય સભાની અંદર એકથી લઈને 47 અને 48 પાછળથી એક કામ ઉમેરાયું, એટલે 1 થી 48 કામોની અંદર જે કામો મૂકવામાં આવેલ છે, હવે એમાં કેટલાક કામો વિવાદિત છે અને સત્તા પક્ષમાંથી વિપક્ષ ઊભો થઈ અને જ્યારે વાત કરતો કે સત્તા પક્ષની અંદર વિપક્ષ આજે મગજફાડ નાખે, લોકો હવે વિરોધ કરતા શીખ્યા છે, એ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોઈ પણ હોય, આજે સત્તા પક્ષની અંદરથી પણ કોઈ માણસ બોલવા માટે તૈયાર તો થયા. અને બીજું કે એ જ સંદીપભાઈ પટેલ કે જેમને ગામની લાગણીથી સંદીપભાઈ પટેલ આજે આ રોડ રસ્તાના બાબતમાં પણ એમણે દલીલ કરી, પણ આજે હમણાં ગામનો જે રસ્તો છે ભરૂચી નાકાથી લઈને કે ઓએનજીસી સુધી કે 3 રસ્તા સુધી કે જ્યાં સુધી લેવાનો હોય, એ હમણાં ભરૂચની ગ્રાન્ટ જોઈને આ લોકોને મન લલચાયેલા છે કે ભરૂચમાં 9 કરોડ રૂપિયા મળ્યા. એટલે ભરૂચની અંદર 9 કરોડ મળ્યા તો કેટલા કિલો રૂપિયા મળ્યા, અને આપણી પરિસ્થિતિ 3 કરોડની ગ્રાન્ટ મળતી હોય તો શું આ રોડની અંદર અત્યારે ખપાવી દેવાની મીડિયાના ડરથી બતાવશે. નગરપાલિકામાં જે આવે તે અત્યાર સુધી તો જીવ મીડિયાથી છૂટી જતો કે ભાઈ અમારી માલિકી નથી, મીડિયા ખૂબ જાણતું હતું કે ભાઈ નગરપાલિકાને કશા લેવા દેવા નથી, આ તો આ બેલ મુજે સિંગમાં. આ પરિસ્થિતિએ નગરપાલિકાના આ હાલના શાસકોએ કે જે આજે છે અને કાલે નથી, રફીક ઝઘડિયાવાળા આજે છે અને કાલે નથી, કાયમી કોઈ જ નથી, પણ પ્રજાના માથે ભારણ મૂકતા જવું નહીં જોઈએ. બીજી એક વાત કે નગરપાલિકા ગાયનેકોલોજિસ્ટ રાખેલો ₹50,000 આ રીતે બિલ આવતો હોય તો ગરીબ પ્રજા ક્યાં જશે? જો તમે ગાયનેક વોર્ડ બંધ કરવાના હોય તો દવાખાનું 8 લાખ કરોડ રૂપિયા ખર્ચીને દવાખાનું કેમ ચાલુ કર્યું? તે વખતે તમને બહુ ભારે સૂડ ઉપડી હતી નામ કમાવાની કે તમે દવાખાનું બનાવીને બેઠા, તો પછી આ વેઠવું જોઈએ. અને સરકાર મેડિકલ ક્ષેત્રની દુનિયાભરની ગ્રાન્ટો અને દુનિયાભરના સાધનો આપે છે. ઓએનજીસીના CSR માંથી 3D સોનોગ્રાફી મશીન લેવાનું હતું, આજે એના પર કોઈ ઠેકાણ નથી. કેમ? એ ખાલી વાતો કરે છે, ફોલોઅપ કરે કે ભાઈ અમારું આ કામ અટકેલું છે, તરત ત્યાંથી બધા નેતાઓ ફોન કરી દે. બાકી કઈ જે દિલ્હીમાં નેતા બેઠા તેને પોતાના સગા શું કરે છે શું નહીં તેની નથી પડી, તો તમારી ગ્રાન્ટની કઈ રીતે પડેલી હોય? બીજી એક વસ્તુ કે નગરપાલિકાની અંદર ભાડા વધારી દીધા, પહેલા 1.5 રૂપિયો હતો છાપરામાં ને એમાં, તો તમને દેખાય તો મારવા માટે ગરીબ જ દેખાય? મને કહો, મારવા માટે તમને ગરીબ જ દેખાય કે 1.5 રૂપિયાના 5 રૂપિયા કરી દીધા અને પેલાના 1.5 રૂપિયાના 5.5 રૂપિયા કર્યા, તો ફરક શું થયો? કે જે ખરેખર રેસિડેન્શિયલ ઝોનની અંદર રેસિડેન્શિયલ એરિયાની અંદર
કોમર્શિયલ દુકાનો બનાવીને બેઠા છે, ગેરકાયદેસર રીતે જમીનોની ઉપર પચાવીને બેઠેલા આ દુકાનદારો કે જે જગ્યાએ નગરપાલિકાને પોતાને 10,000 થી ઓછું ભાડું દુકાનો નહીં આવે એવી જગ્યા પર બેઠેલા હોય તેની પાસે તમે 5.5 રૂપિયા લઈ અને ગરીબોને તમે અન્યાય કરવા બેઠા જ. ખરેખર આ કમિટી ગેરકાયદેસર છે, પણ આ ગામ જે છે ને ગામને કોઈને પડી નથી. આજ રોજ નગરપાલિકા સભા ખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી. આ બોર્ડમાં એજન્ડા પર 46 જેટલા કામો લેવામાં આવ્યા હતા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુ મતે મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ ભરૂસી નાકાથી થઈને ત્રણ રસ્તા થઈને ઓજીસી સુધીનો રોડ નગરપાલિકા હસ્તકમાં લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. એમાં તેમજ જીનવાલા સર્કલનું પણ કામ લેવામાં આવ્યું છે. એવા વિકાસલક્ષી કામો લેવાનું આવ્યું છે.